શિરડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બનાવવામાં આવેલ 20 બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી આજ દિન સુધી કુલ 62 દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે, જેમાં આજે 4 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને આ અગાઉ પણ 27 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. જોકે આજ દિન સુધી કુલ 31 દર્દીઓ કોરોનાથી સાજા થઈને ઘરે પરત ગયા છે અને વધુ 5 દર્દીઓને સારવાર માટે આગળ રિફર કરવામાં આવેલ છે. શિરડી પંથકની કોવિડ હોસ્પિટલમાં 4 દર્દીઓને આજે રજા આપવામાં આવતા પુષ્પવર્ષા અને તાળીઓથી અભિવંદન કરવામાં આવ્યું હતું. કોરોનાના 4 દર્દીઓને આજે રજા આપવામાં આવતા ડૉક્ટર ખત્રી, ડૉક્ટર જોશી અને આરોગ્ય કર્મીઓ અને ગામના આગેવાનો દ્વારા પુષ્પવર્ષા અને તાળીઓથી અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારે દર્દીઓએ પણ ડૉક્ટર અને આરોગ્ય કર્મીઓ તેમજ શિરડી ગ્રામજનો દ્વારા જરૂરી આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવામાં આવેલ હોવાથી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે કે હાલમાં 15 દર્દીઓ સારવાર લઈ રહેલા છે, તેમજ શિરડી પંથકની આ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર શિરડી ખાતે જે આપણે 20 બેડની ઓક્સિજન બેડવાળી સુવિધા આપણે ઉપલબ્ધ કરાવેલ છે, ત્યારે આજ સુધી તારીખ 6 મે 2021 સુધી આપણી પાસે ટોટલ 62 દર્દીઓ દાખલ થયા છે, જેમાંથી 31 સાજા થઈને ઘરે ગયા છે, જે આપણા માટે ગૌરવવંતી અને એક ખૂબ જ સારી સારી વાત કહેવાય. જેમાં આજે તારીખ 6 મેના રોજ 4 દર્દીઓ જે 80-85% ઓક્સિજન સાથે આવેલા, એમને આપણે વગર રેમડેસિવીર ઇન્જેક્શન થી અમને એમને ખૂબ જ સાજા કરી અને ખૂબ જ સારા થઈને આજે ઘરે ગયા છે, જે અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે અને અમે એક ગૌરવ અનુભવી રહ્યા છીએ કે જે નાના સેન્ટર ખાતે બી દર્દીઓને સારા કરીને ઘરે મોકલી રહ્યા છીએ. સ્થાનિક લોકો પાસેથી આપણે કેવી સેવા મળી રહી છે? સ્થાનિક લોકોનો ભીડી ખાતે અમને ખૂબ જ સારો સહયોગ રહ્યો, જેમાં એ લોકો 2 ટાઈમનું ભોજન પૂરું પાડે છે. ઓક્સિજન માટે એ લોકો બાટલાઓ રાત દિવસ એક કરીને એ લોકો દિવસમાં 3-4 વાર એ લોકો જઈને બાટલાઓ ઓક્સિજનના પૂરા ભરાવી આપે છે. દરેક દર્દીઓ પાસે જઈને બી પૂછે છે કે એમને કંઈ વસ્તુની જરૂરિયાત હોય, કોઈ તકલીફ હોય. એ અમને ખૂબ સારું લાગ્યું કે જે અમને લોકલ પબ્લિકનો અમને ખૂબ જ સાથ સહકાર મળ્યો. અમે 4 દાદાથી અમને સેવા ખૂબ કરી સાહેબે, અમે સેવા મળી અમને ખૂબ કરી. સાજા થઈને હવે ઘરે લેવાની જરૂર નથી. ડોક્ટર તરફથી કેવી સેવા મળી હતી? ડોક્ટર તરફથી જબર મળી. કયા ગામના વતની છો? અહીં હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે તમારી કેવી તકલીફ હતી? હાલ કેવું છે તમને? હોસ્પિટલ તરફથી તમને કેવી સારવાર મળી? બધા તમને જમવાની વ્યવસ્થા મળી હતી? જમવાની વ્યવસ્થા મળેલી હતી? અહીંયા બધું. હા, બધું મને.